શ્રેષ્ઠ શ્રાવક શ્રી સેનાપતિ આભુ સમ્રાંગન દેશપ્રેમ અને ધર્મનિષ્ઠા ગુજરાતની રાજધાણી અણહિલપુર પાટણ પર વિશાલ મુસલમાન સેના ચડી આવી ગુજરાતના અંતિમ સોલંકી રાજ ભીમદેવ દ્વિતીય એ સમયે રાજ્યમાં ઉપસ્થિત ન હતા આથી સૌ કોઈના મનમાં ચિંતાયુક્ત સવાલ જાગ્યો કે મુસ્લિમ આક્રમણથી કઈ રીતે રાજ્યની રક્ષા કરી શકાય આમ તો સેનાપતિ સેના લઈને યુદ્ધ લડે પરંતુ સેનાપતિ પદે હજી હમણાં શ્રીમાળી જૈન રાજપૂત આભુની નિયુક્તિ થઈ હતી સાવ નવો સવો સેનાપતિ યુદ્ધભૂમિ પર સેનાને કઈ રીતે માર્ગદર્શન આપી શકે આમ ત્રણ પ્રકારની ચિંતાથી અણહિલપુર પાટણ ઘેરાઈ ગયું એક તો પ્રજા ઉત્સાહ અને સૈન્ય શક્તિ આપે તેવા રાજા ભીમદેવ હાજર ન હતા બીજી કોઈ એવી વ્યક્તિ ન હતી કે જેના પર રાજ્યની સુરક્ષાનો મદાર રાખી શકાય ત્રીજી વાત એ હતી કે વિશાળ મુસલમાન સેના સામે ઝઝૂમી શકે એટલે પૂરતી અને વ્યવસ્થિત સેના પણ નહોતી આથી રાજ્યના અધિકારીઓ ચિંતામાં ડૂબી ગયા હતા ગુજરાતના મહારાણીએ જોયું કે હવે કોઈ ઉપાય નથી મુસલમાન સેના સાવ નજીક આવી ચૂકી છે એક એક પડ કિંમતી છે ત્યારે તત્કાળ નિર્ણય લેવાની જરૂર હતી આખરે એણે સેનાપતિ આબુને બોલાવ્યો અને યુદ્ધનો દોર સોંપ્યો સેનાપતિ આબુએ સૈનિકોને એકઠા કરીને એમનામાં ઉત્સાહ જગાવ્યો દુશ્મનોને મૂંઝવી નાખે એવી વ્યૂહરચના કરી બીજે દિવસે પ્રાતકાળ યુદ્ધનો પ્રારંભ થયો સેનાપતિ આબુ ધર્મનિષ્ઠ શ્રાવક હતો દિવસમાં બે વાર સવારે અને સાંજે પ્રતિક્રમણ કરતો હતો સંધ્યાની લાલીમાં આકાશના ખૂણે સવાઈ ગઈ પ્રતિક્રમણનો સમય નજીક આવ્યો સેનાપતિ આબુ વિચારવા લાગ્યો કે કોઈ એકાંત સ્થળે જઈને પ્રતિક્રમણ કરી લઉં પરંતુ આ યુદ્ધભૂમિની વચ્ચે એકાંત સ્થળ ક્યાંથી મળે સંહારથી ભરેલા સમ્રાગણમાં સમતાગણ જેવું પ્રતિક્રમણ કેવી રીતે થઈ શકે જો સેનાપતિ સમ્રાગણ છોડીને જાય તો તો આફતની આંધી જાગે સેનાપતિ વિના સેના હતોત્સાહ થઈ જાય અને એના લલાટે પલવારમાં પરાજય લખાઈ જાય એક બાજુ દ્રઢ ધર્મ શ્રદ્ધા હતી બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલી હતી એક બાજુ ધર્મ બીજી બાજુ સંકટ આખરે યુદ્ધભૂમિ પર હાથીની અંબાડી પર બેઠા બેઠા પ્રતિક્રમણનો પ્રારંભ કર્યો પ્રતિક્રમણમાં જ્યારે જેમ વિરાયા એગિંદ્યા બેન્દ્યા એકિન્દ્રિયા જે કોઈ જીવણી મેં વિરાજના હિંસા કર્યું હોય ઇત્યાદિ શબ્દોનું સેનાપતિ આબુ ઉચ્ચારણ કરતા હતા ત્યારે કોઈ સૈનિકે એકબીજા સૈનિકને કહ્યું અરે જુઓ તો ખરા આપણા સેનાપતિ યુદ્ધના મેદાનમાં કેવું અહિંસક કૃત્ય કરી રહ્યા છે એક બાજુ મારો કાપોનો હોકારો પડકારો સંભળાય છે સામ સામે દુશ્મનો પર શસ્ત્રો ઝીંકાય છે આવે સમયે એ એગિંદ્ય બેન્દ્ય કરી રહ્યા છે આ બિચારો નરમ નરમ શીરો ખાનારો શ્રાવક યુદ્ધમાં ક્યાંથી બહાદુરી બતાવશે આ વાત છે મહારાણીના કાન સુધી પહોંચી મહારાણીના મનમાં પારાવાર ચિંતા જાગી પરંતુ હવે નૂરોપાય હતા બીજે દિવસે પ્રાતઃકાળે યુદ્ધમાં પ્રારંભ થયો સેનાપતિ આબુએ દુશ્મનો પર એવું પ્રબળ આક્રમણ કર્યું કે એમણે શરણાગતિ સ્વીકારવી પડી પાટણની પ્રજાએ સેનાપતિ આબુનો જય જયકાર કર્યો અને મહારાણીએ એમનું સન્માન સાથે સ્વાગત કર્યું મહારાણીએ કહ્યું તમને યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ જોઈને સૈનિકોએ નિરાશા અને પારાવાર વ્યથા અનુભવી હતી પરંતુ તમારી વીરતા જોઈને આજે અમે સૌ મુગ્ધ બન્યા છીએ સેનાપતિ આબુએ ઉત્તર આપ્યો મારું અહિંસા વ્રત મારા આત્મા સાથે સંબંધિત છે દેશ કે રાજ્યની રક્ષા એ મારું પરમ કર્તવ્ય છે એને માટે વધ કરવાની કે હિંસા કરવાની જરૂર પડે તો તેમ કરવું એ મારો પરમ ધર્મ સમજું છું મારું શરીર એ રાષ્ટ્રની સંપત્તિ છે તેથી રાષ્ટ્રની આજ્ઞા અને આવશ્યકતા અનુસાર તેનો ઉપયોગ થવો જોઈએ શરીરમાં રહેલા આત્મા અને મન મારી પોતાની સંપત્તિ છે એ બંનેને હિંસા ભાવથી દૂર રાખવા એ જ મારા અહિંસા વ્રતનું લક્ષણ છે સેનાપતિ આબુનો દેશ પ્રેમ અને ધર્મનિષ્ઠા જોઈને સૌના મસ્તક ઝૂકી ગયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ